તો ગઈ જો નીકળી ગયા છે વિના મોટર, રસ્તામાં ફૂલ વરસાદ આવ્યો, રસ્તો નથી દેખાતો, હકાવામાં પ્રોબ્લેમ થાય છે, ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, થોડો ફોટોગ્રાફી થઈ જાય અને વાતાવરણ આ હા હા, બસ આ વાતાવરણનો અનુભવ કરવા હું દેશમાં આવ્યો છે. શાકના નામ વાંચો તમે, લીલા વાસનું શાક, લીલા તરોપામાં અખરોટનું શાક, ખજૂરનું શાક, લીલી હળદરનું શાક. બાકી લોકેશનની વાત કરું તો તમને હું લોકેશન બતાવું એનું, જો જોરદાર છે, બધી જ જાતના ઝાડવા આવેલા છે. જો આ દ્રાક્ષનો વેલો છે, સપના જોવે છે, નામ શીખે છે, આ શું છે, લજામણી નથી ને? કહેવાય ને કે પૃથ્વી ઉપર સ્વર્ગ છે ને એક બાળ છે, તો પૃથ્વી ઉપરનો સ્વર્ગ તો મારા બાજુમાં જ બેઠું છે, બાકી ઉપર જઈને આવે તો અલગ જ છે. ગાંઠનો રોટલો છે, બાજરીનો રોટલો છે, જુવારનો રોટલો છે ને સાગપડની રોટલી છે. આ છે લીલી હળદર અને અંજીરનું શાક, આ છે ખજૂરનું શાક. આમ દાદા જો સાળંગપુર ના કિંગ છે મિત્રો, અંદર તો જો બધા ઉતારા કરી લીધા છે, મંદિર સામે દર્શન ખોલવાની વાટ જોવે છે. જો આ અદભુત ભોજનાલય કેટલી મોટી બનાવી છે, અને આમાં એક પ્લસ વસ્તુ એ કરી છે કે આમાં જો આ દાદર પણ મૂક્યા છે, આ તો દાદર ની સંખ્યા બહુ મૂકી છે, કારણે જાજો લોકો ઓટોમેટિક ચાલે ને એ દાદર પણ મૂક્યા છે. જો મિત્રો આ જો પૂજા પાઠ ખંડ છે, કેટલું પબ્લિક આવેલું છે આજે બધા દર્શને. મિત્રો ભાઈ સોનું પહેરવી જુઓ. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. તો આજે જઈએ છીએ અમે સાળંગપુર, અને પછી સુરત મૂકી દેવાના છે, અને હવેથી અમે ગામ રહેવાના છે. હું, સપના, મમ્મી પપ્પા, અમે ચાર ગામ વહી જશું, ત્યાં રહેશું, ખેતી કરશું અને ફૂલ એન્જોય કરવાના છે. એક નવી શરૂઆત છે અમારા માટે, બરાબર? તો જોડાયા રહેજો ને, હવેના બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થવાના છે, કેમ કે એકદમ ગામડિયું જીવન જીવવાના છે. આ શહેરની ફેસિલિટી મૂકીને ગામમાં વહી જવાના છે, એવી બધી ફેસિલિટી મૂકી દેવાના છે, ઓરિજિનલ જે જૂના જમાનામાં રહેતા લોકો એવી રીતના જીવવાના છીએ. તો બહુ મજા આવશે, ચાલો. તો નાસ્તામાં છે ચા ને ગાંઠિયા. ચાલો ગાઈસ, તો ભાભી ઉઠી ગયા છે અમને વિદાય આપવા માટે. ચાલો ભાભી સાળંગપુર જઈ આવો. ચાલો હવે ટાટા. ચાલો ગાઈસ, તો ફાઇનલી નીકળી ગયા છીએ. તો ગાઈસ ફાઇનલી પેટ્રોલ ભરાવા ઉભા રહી ગયા છીએ. મિત્રો અત્યારે કામરેજ ટોલ નાકા પહોંચ્યો છું, અને જીજે ફાઇનની ગાડી હોય છતાં ટોલ કાપે, એના માટે પ્રૂફ જમા કરાવવા પડે. તો એનું પ્રૂફ પૂછતો આવ્યો છું. એક આરસી બુક ની ઝેરોક્સ ને એક જેની ગાડી છે એના નામની આધાર કાર્ડ ની ઝેરોક્સ, એટલી જમા કરાવી દો તો જીજે ફાઈવ માં ટેક્સ ને ટોલ નહીં કાપે અહીંયા. તો ગાઈઝ જો નીકળી ગયા છે વિના મોટર, રસ્તામાં ફૂલ વરસાદ આવ્યો, રસ્તો નથી દેખાતો, હકાવામાં પ્રોબ્લેમ થાય છે. લોથલ પૈગા છે, અમારી સામે લોથલ છે, થોડોક વળવું પડે, બે ત્રણ કિલોમીટર આગો છે, પણ આ બાજુ એક મસ્ત ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, થોડોક ફોટોગ્રાફી થઈ જાય અને વાતાવરણ આ હા હા, બસ આ વાતાવરણનો અનુભવ કરવા હું દેશમાં આવ્યો છું. જલસાદ કરવા છે, આરામથી રહેવું છે. જો કે એમ જમીન છે તો ભાગવી આપી દીધી છે, કાંઈ કામ એમ ખેતીનું નહીં, આ તો ખાલી ખાવું પીવું મોજ કરવી, એક ફેમિલી ટૂર એમ કહી શકાય એવું કરવા નીકળ્યા છે. જોવા તઈ આમ જો સાસુ એનું વહુને ફોટા પાડી દે છે ને, એ વરસાદ આવે એવું વાતાવરણ છે, અને રોડની સામેની બાજુ ત્યાં નકરું પાણી જ છે. અહીંયા અમારી ગાડી ઊભી. મિત્રો રસ્તામાં મસ્ત એક ટ્રેક્ટર મળી ગયું, અને આ બાજુ જો કમોદની ખેતી, પાણી ફૂલ ભરેલું છે ખેતરમાં, ખેડૂતો ખુશ. મિત્રો તમે સૌરાષ્ટ્ર જતા હોય ને, એટલે આ જગ્યા તો રસ્તામાં આવે જ તે, તો આ જગ્યાનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે, આ કઈ હોટલ છે. ઘણી બધી હોટલ છે, પાવર સ્ટેશન પણ છે, અને મોટી જગ્યા છે. તો આજનો સવાલ એ છે કે આ જગ્યા કઈ છે, સૌરાષ્ટ્રવાસીઓને જ ખબર છે, ફટાફટ કોમેન્ટ કરજો. મિત્રો આપણે ત્યાં બર્ગર કિંગ આવે, અહીંયા બર્ગર સિંગ છે. મિત્રો ધંધુકાથી સાળંગપુર જતા હોય ને, રસ્તામાં મેમા તો રેસ્ટોરન્ટ આવે છે, અહીંયાની જે પણ આઈટમ બને છે એ 100% ઓર્ગેનિક વસ્તુ બને છે.
તમે ક્યારેક સાળંગપુર તમારે આવવાનું થાય ને આ રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસ લેજો. ચાલો આપણે અંદર વિઝિટ લેવી. અમે આગળ એકવાર આવી ગયા હતા, બીજી વાર છે. સ્વાદ આનો પસંદ આવ્યો હતો તો અત્યારે અંદર જઈને આપણે પાછું જઈશું. અહીંયા વાસના શાક સિક્કે બધું બને છે. તમે સાંભળ્યું હતું દરિયા લીલનું શાક પણ તમને અહીંયા મળશે. અલગ અલગ એવી ઘણી વસ્તુ છે, એ શાકના તમે નામ પણ નહીં સાંભળાવી. બધી વસ્તુ અહીંયા પ્યોર ઓર્ગેનિક અહીંયા મળશે તમને. મિત્રો જો આ એનું મેનુ છે, શાકના નામ વાંચો તમે, લીલા વાસનું શાક, લીલા તરોપામાં અખરોટનું શાક, ખજૂરનું શાક, લીલી હળદરનું શાક વગેરે વગેરે. આ બાજુ જો રોટલાની કઈ કઈ અલગ અલગ જાતના બધા રોટલા મળી રહી. બાકી અહીંયા લોકેશનની વાત કરું તો તમે હું લોકેશન બતાવું એનું. જો જોરદાર છે, બધી જ જાતના ઝાડવા આવેલા છે. જો આ દ્રાક્ષનો વેલો છે, લૂમ આવે. હા પછી જો આ બાજુ અલગ અલગ બીજું ઘણું વાવેલું છે બધું. સપના જોવે છે, નામ શીખે છે. આ શું છે, લજામણી નથી ને? બાકી આ બાજુ જુઓ, ગાડા પૈડાથી મસ્ત એન્ટ્રી બનાવેલી છે. ત્યાં અમારી ગાડી ઊભી છે અને ગાય બાંધેલી છે, વાસરડું છે, ગીર ગાય. હા અને હા મિત્રો, પાછળ જે છે ને એ ગીર ગાય છે ને, એનું દૂધ પણ અહીંયા તમને મળી જાય 40 રૂપિયા. એટલે અલગ અલગ મેં તમને મેનુ બતાવ્યું, બધી જ વસ્તુ અહીંયા ઓર્ગેનિક જ વસ્તુ છે. અહીંયા પાછળ ખેતર છે, ત્યાં બનાવે અને અહીંયા જમવા અંદરથી ને મસ્ત બેસાડીને જમાડે. તમને હું બતાવું હમણાં જમવા જાઉં. બાકી અહીંયા બહારનું જોવો લોકેશન, અને અહીંયા 3 તો ગાડા મૂક્યા છે. બાકી હોટલમાં અંદરથી તમે જોઈ શકો છો, મસ્ત બેસાડીને જમાડે અને એકદમ જોવો આ પાણીયારું જોવો તમે, છે ને જોરદાર લાકડાથી બનાવેલું છે એ પાણીયારું. અને હા મિત્રો, નીચે જોવો ગાર કરેલી છે એકદમ, અને ઉપર જોવો ઝૂંપડી જેવું છે ને, જોરદાર આમાં જમવાની મજા આવે કઈ. બાકી અમે અલગ અલગ ઘણો ઓર્ડર લખાવી દીધો છે, ઓર્ડર આવે એટલે તમને કહું શું શું આવ્યું ને કેવું શાક આવ્યું. આમ જો આ બાજુ મસ્ત ગાડું છે, કેટલું મસ્ત છે, જૂની યાદ આવી જાય. બાકી હોટલનો નજારો જોવો, બહાર થી મસ્ત છે. આવો બાકી જોવો મિત્રો, સૌરાષ્ટ્ર ની ધરતી માં આ જ મજા છે. ઓર્ગેનિક ખાઓ, લાંબુ જીવો, સૌરાષ્ટ્ર ની ધરતી ની જો મજા છે. બાજરી નો રોટલો છે, જુવાર નો રોટલો છે, લીલી હળદર અને અંજીર નું શાક, આ છે ખજૂર નું શાક. બાકી અહીંયા જે આ શાક છે એ પ્યોર ઘીમાં બનેલું છે, અને જો છાસ માટે તો સ્પેશિયલ જગ જ આપી દઈ. બાકી જો મિત્રો, કાંસાની થાળીમાં જમવાનું આપે છે. મિત્રો જયારે અમે અહીંયા આવ્યા ને તે કોઈ નહોતું એવું, અત્યારે જો કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ. મિત્રો બપોરના 1:30 વાગી ગયા છે અને હવે જઈએ સાળંગપુર. ચાલો જો કષ્ટભંજન દેવનું બોર્ડ દેખાઈ ગયું છે, દાદા એ કે તમારું સ્વાગત કરે છે, તો આપણે પહોંચી ગયા છીએ. ઓ બોડીઓ આવી ગયું, અહીંયા લખ્યું છે દાદા આપની મનોકામના પૂરી કરે. અને હવે ખાલી 14 કિલોમીટર જ બાકી છે. કષ્ટભંજન દેવ હનુમાન મંદિર, વાહ ભાઈ વાહ, મંજિલ આવી. ઓ નજીક આવી. ફાઇનલી હનુમાન મૂર્તિ દેખાઈ ગઈ છે. મને નથી ખબર તમે કેમેરામાં જોઈ શકો છો કે નહીં, પણ અમને દેખાઈ ગઈ હતી. જો ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે. ભાઈ કઈ ગાડી ક્યાં લઈ જાય? થેન્ક યુ ભાઈ. સરસ
મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે સાળંગપુર. જો ગાડી પાર્ક કરી દીધી, ચાલો હવે દર્શને જઈએ. મિત્રો મારી પાછળ આ તમે જોઈ શકો છો ને, આખું બિલ્ડિંગ આખું ઉતારા ભવન છે, અને જો એની બાજુમાં આ મસ્ત કોતરણી કામ થયેલું મંદિર છે, એ આખું ઉતારા ભવન. અને બાકી તમારે જેની વાત છે એ સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા જોવાની, તો એ મારી પાછળ છે. હું તમને નજીક થી બતાવું. હાલો આ બાજુ જોવો, બે બાજુ મસ્ત ગાર્ડન છે, અને આ બાજુ ગાર્ડન, ત્યાં બેઠા છે બધા. ને જો મૂર્તિ પાસે અમે જઈએ છીએ. આ ગાર્ડન છે ને ઓલી બાજુ છે એ મેઈન મંદિર છે, પણ હું હમણાં આગળ જઈને હમણાં બતાવું તમને. અને ઓલું જે દેખાય છે એ છે ભોજનાલય. અત્યારે 3 વાગ્યા છે, 3:30 દર્શન ખુલે છે, તો અડધી કલાક અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીએ, પછી દર્શન કરશું. મિત્રો ફાઇનલી આપણે મૂર્તિના ચરણોમાં પહોંચી ગયા છીએ, પણ તડકો એટલો છે કે તમે વાત જવા દો, આંખે નથી ખુલતી એટલી હું ધ્યાન. બાકી મૂર્તિ જોવો તમે કેટલી મૂર્તિ ભવ્ય છે. હજી આ બધું તો કામ શરૂ છે, પછી જો બને લુક જોરદાર બનવાનો છે. બાકી આમ જો ચારે બાજુ એકદમ સામે પહેલા અહીંયા ગાર્ડન હતું, ત્યાં જો આ રસ્તો બનાવી દીધો, અને બે બાજુ ગાર્ડન મૂક્યો છે. એક બાજુ ઉતારા ભવન છે, અને જે આની પાછળ છે તે પાર્કિંગ છે. બાકી આ મૂર્તિના દર્શન કરી જય કૃષ્ણ. હજી આ સાઈડ કામ શરૂ છે જુઓ તમે, અને આ બાજુ હજી કામ શરૂ છે, અંદર જવા નથી દેતા. તો મૂર્તિમાં ત્રણેય બાજુ કામ શરૂ છે. ઓલો છે સાળંગપુરનો મેઈન ગેટ છે, એ આવતા તે હનુમાનજીની મૂર્તિ છે. જો ઓલી બાજુ કામ શરૂ છે. ચાલો મિત્રો, તો અહીંયા મૂર્તિએ ફોટોશૂટ ને દર્શન કરી લીધા છે, હવે જાય છે મેઈન મંદિર પાસે. બાકી ગઈ જાય, શનિવાર છે એટલે બહુ ટ્રાફિક છે. અત્યારે છે દર્શન બંધ, એટલે અમે જઈએ છીએ બીએપી સ્વામિનારાયણના મંદિરે, પછી થોડીક વારમાં આવું છું અને પછી પાછા અહીંયા દર્શન કરી. સ્વામિનારાયણનું મંદિર પણ બંધ છે, 4 વાગે દર્શન ખુલે છે, એટલે ત્યાં સુધી અંદર એન્ટ્રી પણ નથી આપતા. આખા મંદિરમાં 2 દરવાજા ઉપર અમે ગયા, પણ એન્ટ્રી અંદર નથી આપતા, એટલે હવે પાછા જઈએ છીએ સાળંગપુર. એમ તો સામે સામે છે રોડની, સામે સામે જ તે, એટલે પાછા હનુમાન દાદાજી પાસે વહી જઈએ. બાકી ત્યાં બહુ લાઈન છે, એટલે હવે જોઈએ છીએ લાઈનમાં ઊભા રહી છે કે આ પછીનો અમારો પ્લાન એવો છે ગઢડા જઈએ. આમ જો પાછી એન્ટ્રી લઈ લીધી છે, અને જે મેઈન ગેટથી અંદર આવો ને, એટલે આ ભાગ છે ને, આમાં તમારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય, ફોટા છબી, તો કોઈ પણ વસ્તુ આમાં મળી જાય છે. આની પાછળ છે તે ભોજનાલય છે, અને સામે છે તે જૂનું મંદિર છે, પછી સામે છે એક અખંડ ધૂન છે, અને આ છે મેઈન મંદિર. મિત્રો અંદર તો જો બધા ઉતારા કરી લીધા છે, મંદિર સામે દર્શન ખોલવાની વાટ જોવે છે, અને પપ્પાની હવે જાય છે અંદર. સમજો મિત્રો, આ બાજુ છબી ને એવું બધું મળે છે, તમામ વસ્તુ અંદર તમને મળી જશે. હવે મમ્મી એનું ખરીદી કરશે, એ દોરા લેવાના હતા. મમ્મી શું લીધું? રક્ષાસૂત્ર લીધા મમ્મીએ. જો તારે શું લેવું છે? સપના શોપિંગ તો બીજી કઈ ન કરી, પણ બહાર બી એવા છે, અને બહાર આવતા વેતર તે ઓલો હનુમાન ના મોઢામાં શ્રીફળ નાખીને હાથમાં આવી જાય, એ છે. ચાલો બતાવો. આપણે આગળ આવ્યા, મેં તમને બતાવ્યું હતું કે
આવો પ્રોજેક્ટ બનવાનો છે, મેં તે તમને મેપમાં બતાવેલું, પણ અત્યારે જોવો 99% કામ પૂરું થઈ ગયું છે, હવે થોડુંક જ કામ બાકી છે, બાકી ભોજનાલય જોવો આ કેટલી મોટી છે, ભવ્ય છે, બહારથી જે લુક આપે છે ખતરનાક, જોવો આ અદ્ભુત ભોજનાલય કેટલી મોટી બનાવી છે, અને આમાં એક પ્લસ વસ્તુ એ કરી છે કે આમાં જો આ દાદર પણ મૂક્યા છે, આટલું દાદર ની સંખ્યા બહુ મૂકી છે, એક આરે જાજો લોકો જે ઓટોમેટિક ચાલે ને એ દાદર પણ મૂક્યા છે, જોવો છે ને કામ શરૂ છે ને શરૂ નથી થઈ, પણ જોવો તમે મિત્રો આ જો પૂજા પાઠ ખંડ છે, કેટલું પબ્લિક આવેલું છે આજે બધા દર્શને, ચાલો તો અંદર જઈએ. આવતીકાલે સવારે 9 વાગે જે વિડીયો આવશે ગઢડા નો આવવાનો છે, અને અત્યારે આ વિડીયો ને એન્ડ કરવી છે, પણ તમે જે આ સુરત ની બ્રુજ ખલીફા વાળો વિડીયો નથી જોયો તો બાજુમાં તમને જે લિંક દેખાય છે એમાં ક્લિક કરી સુરત ની બ્રુજ ખલીફા વાળો વિડીયો જોયો, મજા આવશે, જોરદાર વિડીયો છે, ચાલો બાય બાય, જય હનુમાન.